a specific tool that is developed to identify a solution with a specific component level detailing. એટલે શું થાય કે તમે લોકો હમણાં જે આઈડિયેશન પ્રોસેસ કરી છે એ આઈડિયેશન પ્રોસેસમાં 5-10-15 ડિફિકલ્ટીઝ આઈડેન્ટિફાય કરી છે. આઈ સજેસ્ટ કે તમે નંબર 20 સુધી પહોંચાડો એટલીસ્ટ, સો દેટ એટ ધીસ વેરી ટાઈમ વી હેવ સફિશિયન્ટ નંબર ઓફ ઓપ્શન્સ અવેલેબલ વિચ વી કેન કમ બેક ટુ એન્ડ સ્વિચ ઓવર ઇફ વી ડુ નોટ ફાઇન્ડ એનીથિંગ યુનિક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. આવનારા સેમેસ્ટરમાં માનો કે પાંચમા સેમેસ્ટરના એન્ડ પર તમને ખબર પડે, ચોથા સેમેસ્ટરના એન્ડ પર ખબર પડે ડ્રાઈવિંગ અને તમે હિલ પર ડ્રાઈવિંગ કરતો તમને ત્યાં આગળ ખાડા વાળા રસ્તા દેખાયા. ધીસ ઇઝ મેકિંગ વન સિનારિયો, રાઈટ? હવે આ સિનારિયોની અંદર આપણે પીપલ અથવા તો યુઝર નું જે એક અહીંયા બ્લોક આવે છે એની અંદર અહીંયા મારે આવી જાય છે કોણ? ડ્રાઈવર. ફોકસ વિલ થિંક અબાઉટ ઓનલી વન ધીસ ગાય ડ્રાઈવર. વેરિએશન આવે મેક્સિમમ તો કે મેલ હોય અથવા ફિમેલ હોય, એથી આગળ વધારે બીજું આપણે લાવવાની વાત નથી. અહીંયા જેવું હું પેસેન્જર મૂકું, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ મૂકું, એટલે આઈ એમ ગેટિંગ બ્રોડ, કે જ્યાં મારે એન્ડ ઉપર કોઈ પ્રોડક્ટ ડેવલપ થવાની નથી, કારણ કે મારા વિચાર અને થોટ જે છે તે સ્ટ્રીમલાઇન એક યુનિડાયરેક્શનલ નથી રહેતા, રાઈટ? એટલે એ કેસમાં શું થાય કે વી આર ફોકસિંગ ઓન વન સ્પેસિફિક યુઝર પીપલ, રાઈટ? હવે એ પીપલની સામે એનો એક પર્પઝ આઈડેન્ટિફાય કરે છે on what kind of problem or purpose we are developing a product. Okay, by the difficulty in the statement, that is our purpose. We are a solution for what we are doing. And as a purpose, what is the content? Like a driver, driving, hill road, rough road. And a sentence na swarup hai, difficulty na statement swarup hai, yahan purpose hai. For this guy difficulty for this purpose we are resolving. Now here comes the concept of user feelings, expectations and experience. So the topmost ek khanu chhe yahan agar ek ki aap hi chhe jema experience apne mention kari hai. તો અહીંયા વિઝ્યુલાઇઝ આપણે એવું કરીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ આ જો પર્પઝને એડ્રેસ કરતો હોય અને જો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયેલો હોય તો વોટ મસ્ટ બી હિઝ એક્સપેક્ટેશન, what kind of experience he might be having or what kind of feelings that must be generated in the perception of a particular user. બરાબર? એટલે આપણે શું કરીએ છીએ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તો શું? તો કે હી મસ્ટ બી ફીલિંગ સેફ, હી મસ્ટ બી ફીલિંગ કમ્ફર્ટેબલ, હી મસ્ટ બી ડોટ 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 ડોટ, જે કંઈ ચાર પાંચ તમને વિચાર આવે છે તે. તો એ આગળ મારી પાસે સેફ એક વર્ડ છે, કમ્ફર્ટેબલ એક વર્ડ છે, ધોઝ થિંગ્સ આર હવે જેવું આપણે આ વસ્તુને એડ્રેસ કરવા માટે આગળ જઈએ એટલે આ એક્સપિરિયન્સ ને લાવવા માટે જઈને આપણે કઈ ફંક્શન થવું જોઈએ, ફંક્શન એટલે કે કાર્ય થવું જોઈએ, કઈ વર્ક થવું જોઈએ. સમજાય છે કે ભાઈ અત્યારે અહીંયા પંખો ચાલુ કરું તો મને આઈ કેન ફીલ કમ્ફર્ટેબલ, સો ટુ ફીલ કમ્ફર્ટેબલ વોટ આઈ નીડ ટુ ડુ ઇઝ ટુ સ્વિચ ઓન ધ ફેન, રાઈટ? ધ સ્વિચિંગ ઓન ધ ફેન ઇઝ ધ ફંક્શન, બટ મેરલી બાય સ્વિચિંગ ઓન ધ ફેન યુ નોટ ગોઈંગ ટુ સેટિસ્ફાય ધ નીડ. વાય? કે જો પંખાની પાંખો અત્યારે ઊંધી લાગેલી હોય રોટેશન ઇઝ અ ફીચર ઓફ અ ફેન. હવે
હવે એવા પણ પંખા આવે છે કે જેમાં પાંખો જ નથી હોતી, જોયા છે, એક ટ્યુબ હોય, ટ્યુબ માંથી હવા આવે, આપણે પાંખો ના હોય, આપણે હાથ અંદર બહાર પણ જાય. તો દેટ ઇઝ ડેવલપમેન્ટ સમ ડિફરન્ટ મિકેનિઝમ. બરાબર, એમાં પાઇપ જે છે, પાઇપ ની અંદર સ્પિન્ડલ હોય છે, સ્પિન્ડલ ની અંદર થી હવા ફેંકે, પાતળી એક સ્લિટ આપેલી હોય. એટલે ધેર આર ડિફરન્ટ મિકેનિઝમ. આપણે સિમ્પલ એક્ઝામ્પલ થી ચાલુ કરીએ કે ભાઈ સ્વિચ ઓન કરવાનું ઇઝ માય ફંક્શન વિચ ઇઝ યુઝિંગ ધ ફીચર ઓફ ધીસ ફેન ઓફ રોટેશન. હવે રોટેશન થવા માટે શું જોઈએ? આ ઉપર ની જે ચેનલ છે, કમ્ફર્ટ, પછી સ્વિચિંગ ઓન, અને ફીચર શું આવ્યું? રોટેશન. તો રોટેશન આ વસ્તુ થવા માટે મારે શું જોઈએ? કયો કમ્પોનન્ટ આવે? એટલે પંખાની અંદર શું જોઈશે? રેગ્યુલેટર, મોટર જોઈશે, રિવાઇન્ડિંગ મશીન, એનું જે રિવાઇન્ડિંગ આવે છે ડિવાઇસ, તે જોઈશે. સાથે સાથે બીજું શું કે ભાઈ ફરશે તો ખરો, પણ એટલા આ ઘોડો ફરે તો કામ ચાલવાનું છે ના? મારે ફિન્સ જોઈશે, એની પાંખ જોઈશે. એટલી ફિન્સ ચાલશે ના? મારે સ્લાન્ટિંગ કરવું પડશે, સ્વિચિંગ ઓન ધ ડિવાઇસ. એ ડિવાઇસ માં ફીચર શું હશે? તો કે રોટેશન. બરાબર, અને રોટેશન ને રિલેટેડ કમ્પોનન્ટ કયા? તો કે મારી રિવાઇન્ડિંગ મોટર, મરવા મરવા પિન્સ ને ફેન્સ ની બધી પાંખ. સો ધીસ ઇઝ વન લાઇન ફોર રિલેટેડ ટુ વન સ્પેસિફિક એક્સપિરિયન્સ ઓર ફિલિંગ. એવી રીતે બીજો એક્સપિરિયન્સ શું શું આવી શકે, ત્રીજો એક્સપિરિયન્સ કે ફિલિંગ શું આવી શકે. લેટ અસ બ્રેક ઇટ ઓલ ડાઉન રાઇટ. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ અ કેનવાસ. કે એક્સપિરિયન્સ પરથી આપણે ફંક્શન માં જઈએ છે. કયું ફંક્શન જોઈએ છે? ફંક્શન મોર ઓર લેસ તમારું ડિરાઇવ કરી આપશે ફોર્મ. ફોર્મ ની ડેફિનેશન, ફોર્મ ફોલો ધ ફંક્શન. કોઈ પણ આ બાણું છે તો બાણું કેમ આટલી જ સાઈઝ નું છે, આ જ શેપ નું છે? કેમ? તો કે એક ફંક્શન ને એડ્રેસ કરે છે આ રૂમ ની અંદર સેફટી રાખવા, આ રૂમ ને અંદર એક્સેસ આપવા. ઇટ ઇઝ એક્ટિંગ એઝ અ બેરિયર ઓફ એક્સેસ. તો એ ટ્રાન્સપરન્ટ નથી, વિઝિબિલિટી પણ એમાં આવી ગઈ. સમજાય છે? દરેક વસ્તુ આપણી આજુબાજુ જે છે તે બધા ફોર્મ ને ફંક્શન ના રિલેશનશીપ પર ચાલે છે, અને ફોર્મ ફંક્શન ની રિલેશનશીપ પરથી અંદર એના ફીચર્સ એડ થાય છે, અને જેવા ફીચર્સ આવે એટલે તમારા કોમ્પોનન્ટ્સ કઈક આઈડેન્ટિફાય થાય. બટ ઇટ ઓલ લીડ્સ ટુ વોટ? સેટિસ્ફાઈંગ અ સ્પેસિફિક એક્સપિરિયન્સ ઓર એક્સપેક્ટેશન આઉટ ઓફ સમથિંગ. ધેટ ઇઝ ઓલ મિક્સ્ડ અપ. તો જે મિક્સ્ડ છે તેને છૂટું પાડવાનો આ કેનવાસમાં પ્રયત્ન કરવામાં આવે. The flow goes in this direction. બરાબર, આ ફંક્શન ફીચર્સ છે, એટલે ફીચર્સ આવી જાય. ફીચર્સ પછી તમારે જાય છે કમ્પોનન્ટ. કમ્પોનન્ટ એટલે અહીંયા આગળ મારી પાસે 8-10 કમ્પોનન્ટ કઈક વર્કઆઉટ થયા, સમથિંગ બ્રોડ. હવે આ કઈ મારી પ્રોડક્ટ નથી, આ કઈ મારો પ્લાન નથી, આ કઈ મારો ફ્લો ચાર્ટ નથી, આ કોઈ મારો એક્શન પ્લાન નથી, આ કોઈ મારો ડાયાગ્રામ નથી, મારો ફાઇનલ આઈડિયા નથી. બટ જે મારા એક્સપેક્ટેશન ને એક્સપિરિયન્સીસ છે તેના આધારે મારે જે કંઈક બનાવવું છે ને તેમાં આટલી આટલી રિક્વાયરમેન્ટ્સ ને સેટિસ્ફાય કરવાની આવશે, એટલું મને એક ડિસિઝન આપે. મોર ઓર લેસ ઘણા બધા કેસીસમાં આ પ્રોડક્ટ લેવલની કામ થઈ જતું હોય કે આટલા આટલા કમ્પોનન્ટ ભેગા કરો, પ્રોડક્ટ ડિફાઈન, પ્લાન તૈયાર, પોલિસી તૈયાર. બરાબર, અમુક કેસમાં ન થાય તો આપણે એના પર આગળ હજુ ઇટરેટિવ થિંકિંગ કરવાની જરૂર છે. ત્યાર પછી આની અંદર બે પાર્ટ માં બીજી વાત આવે છે કે ભાઈ રીવેલિડેશન. રીવેલિડેશન કરવામાં કે આ ફ્લો પર જ્યારે મારું થિંકિંગ ચાલે છે કે ભાઈ આ વ્યક્તિને આ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે હું આવું કંઈક વિચારું છું, કેટલું યોગ્ય છે, વોટ ઇઝ યોર ઓપિનિયન? આવું જયારે તમે કોઈને પૂછો, બરાબર, દેટ ઇઝ ધ રીવેલિડેશન. આપણા કેસમાં આપણે શું કરીએ છીએ કે જે તમારું ગ્રુપ છે એની બાજુના ગ્રુપ ના અથવા બીજા ફ્રેન્ડ નું ગ્રુપ છે એટલે તમે આ આઈડિયા એક્સપ્લેન કરો કે આ લાઈન પર મારું આ કામ ચાલે છે. હાઉ મચ ડુ યુ વેલિડેટ ઇટ? એઝ સૂન એઝ યુ ગો થ્રુ, તમારો ત્યાં આગળ કહે છે કે આમાં આ વસ્તુ મિસિંગ છે, આ લાવું છે, આ લાવું છે, આ કરો, બિલકુલ. એટલે બધી જે કોમેન્ટ્સ આવે તમારી, એ કોમેન્ટ ને તમે અહીંયા આગળ શીટ્સ ના સ્વરૂપે પાછી લગાવી દો, રાઈટ? અને ત્યાર પછી
અને શું કરવું, આ આ આપણે રાખવું, કન્ટિન્યુ કરવું, આના પર આગળ કામ કરવું કે ના કરવું, અને ડ્રોપ કરવું શું કરવું, વોટ ઇઝ યોર ઓપિનિયન, એ પણ સવાલ ત્યાં પૂછવાનો છે. તો કહે છે કે હા હા કામ કરો, તો દેટ મીન્સ ઇટ ઇઝ ટુ બી રિટેન્ડ. બરાબર, એ કહે છે કે આને તમે આટલા આટલા મોડિફિકેશન સાથે હજુ એડ કરો, આમાં આટલા કોમ્પોનન્ટ હજુ વિચારીને એડ કરો, દેટ ઇટ ઇઝ ડિવાઇસ. ને પછી એમ કે ના ના આવું કઈ કરવાનું નથી, આ તો ઓલરેડી છે અહીંયા આગળ, કદાચ કોઈને ખબર હોય કે આ મિકેનિઝમ પર ઓલરેડી કામ થયું છે. જે તમને હજુ અહીંયાથી આગળ ચાલવાની લાઈન ક્લિયર કરે, જેના માટે તમારે તમારો જે આઈડિયા છે તેને વેલિડેટ કરવાનો, ધેટ મીન્સ વેલિડેશન બાય મીન્સ ઓફ સમ ડાયાગ્રામ ઓર by some plan or by some model. મોડલ બરાબર, ભવિષ્યમાં એના પર ડિટેલ મેથેમેટિક્સ ને બધું આવશે, જો આપણે આના પર આગળ ચાલતા જઈએ તો કોઈ એક સ્ટેજ પર એમ લાગે કે નથી આગળ વધવું, તો વી ગો બેક ટુ આઈડિયેશન સ્ટેજ, ત્યાં આગળથી જ છે આપણી વાત આગળ ચાલે, રિવાઇઝ થઈને આપણે પાછા ફરી જઈએ. બરાબર, સી ધીઝ આર ધી એક્ઝામ્પલ્સ. હવે આ ત્રણ વર્ષો થયા, અહીંયા ત્રણ લાગેલા છે, મલ્ટીપલ વર્ઝન, તો અહીંયા આગળ ત્રણ વર્ઝન છે. આ એક્સરસાઇઝ ના એન્ડ પર અમે શું ડેવલપ કરીને આવ્યા હતા, ચાર સ્ટુડન્ટ નું ગ્રુપ હતું, શરૂઆત થી રેલવે સ્ટેશન પર ગયા, છોકરાઓ વિઝિટ કરી, એઈ આવ્યું, ફ્રેમવર્ક ને બધું બનાવ્યું, પાછળ છે એઈ આવ્યું, બરાબર, લર્નિંગ ઇન બેટી બધું જાત જાતનું બધું એક્સરસાઇઝ કરી. શું કરું, ક્યાં કન્ફ્યુઝન, રેગ્યુલરલી ટાઈમ ઓછો અપાયો, એટલે વસ્તુ કેવી થઈ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ બનાવ્યા, એક વખત બનાવ્યું, બીજી વખત, ત્રીજી વખત બનાવ્યું, ત્યારે આઈડિયા એવો આવ્યો, ક્યાંથી કંઈક મિક્સચર મગજના થોટ્સ નું એવું થયું કે ભાઈ આપણે જે આ સ્ક્રૂ ની મિકેનિઝમ આવે છે ને, મારો સ્પાઇરલ પાઇપ લગાવું છું, કોઈ વચ્ચે દાંડો છે, એક બાજુ ખાલી હું પાઇપ ને રોટેટ કરું, તો એ મને પાણી છે ટ્રાન્સિટ કરીને ઉપર બીજા છેડે પહોંચાડે. બીજા પર આમ રોટેટ કરે હેલિકલ શેપમાં, એક બાજુ એ બેગ મૂકી ફરતું 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 ઉપર બ્રિજ પર લઈ ગઈ. એમ્પથી કોની થઈ, એક ડોસીમાં કે જે દાદર પર ભારે બેગ લઈને ચડતા હતા, બે સ્ટેપ ચડે ઉભા રહી જાય, બીજા બે સ્ટેપ ચડે ને ઉભા રહી જાય, ક્યાંથી ક્યાં આ વસ્તુ ચાલતી હોય છે મિનેવર્ડ. પછી શું થયું, આગળ આગળ શું થયું, સ્ટુડન્ટ છઠ્ઠા સેમેસ્ટરમાં કંઈક મોડેલ લેવલ સુધી પહોંચ્યા, કાચું પાકું મોડેલ્સ ને બધું બને, થોડી ઘણી કેલ્ક્યુલેશન બધી કરી, ટાઈમ પ્રોપર આપ્યો નહીં, એટલે ત્યાં આગળ જ આ વસ્તુ અટકી ગઈ. પ્રોવાઇડેડ સ્નાઇડર કરીને કંપની આવે છે, તમને ખબર છે, આ જેટલા મોલ્સ છે, મોલ્સ ની અંદર સ્નાઇડર કંપની જે છે તે સ્નાઇડર સ્લિંગ જર્મની ની કંપની છે, રાઈટ, એનો સ્પેલ પણ વિચિત્ર, એસ સી એચ એલ આઈ ડી. એટલે ઇન્ડિયામાં એમ સમજો કે 80% એસ્કેલેટર્સ જે છે ને તે સ્નાઇડરના, યા મૂવિંગ સ્ટાઇલ મોલ્સ માં, થિયેટર્સ માં, રેલવે સ્ટેશન પર, લિફ્ટ માં, ધેર આર મેની સપ્લાયર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ, વોટ ઇઝ નાટ ઇટ, બટ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. બરાબર, અને એમાં એ લોકો અહીંયા આગળ લોકલ ઓફિસ માંથી બ્રોશર લઈ આવે, ટેકનિકલ ફીચર્સ લઈ આવે, તપાસ કરી વાત કરી કે અમે આવું ડેવલપ કરીએ છીએ, તો હિઝ રિપ્લાય વોઝ કે આવું અમારે ત્યાં હજુ ડેવલપ થયું નથી, આવું રોટેટ કરી શકે એસ્કેલેટર થાય છે, કારણ કે કદાચ મને એવો ખ્યાલ છે કે અમારી હેડ ઓફિસ છે ને ત્યાં આર એન્ડ ડી કરી રહ્યા, કદાચ એ પણ હી વોઝ નોટ શ્યોર. નાઉ કેન યુ થિંક કે આ સ્ટુડન્ટ્સ હતા તે કયા લેવલની ઓપોર્ચ્યુનિટી પર બેઠા,
ને ક્યાં જઈ શકાય, વોટ ઇઝ ધ સ્કોપ ફોર ધેટ. હવે એમ વિચારે કે યાર સિવિલ એન્જિનિયર છે, આ તો કેવી રીતે થાય? બટ ધેર ઇઝ નથિંગ ન્યુ. આ બેઝિક પ્રિન્સિપલ્સ આપણે ભણી ગયા. ફ્રિક્શન ભણી ગયા છો, પ્લેટ ના મિકેનિઝમ ભણી ગયા છો, બરાબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે, લોકડ ની સ્ટીલ ની પ્લેટ ના તમારા બધા ટેબલ્સ આવે છે, તેની જ આ થોડી કોમ્પ્લિકેટેડ એપ્લિકેશન કરવાની. જ્યાં મિકેનિકલ પાર્ટ આવે કે મારે પેલું અહીંયા નીચેથી ઉપર લઈ જવાનું છે, મોટર કેટલા ની લગાવવું ને આ કેટલાનું કરવું, તેના માટે આપણે તો ડિપાર્ટમેન્ટ છે, કોઈને કન્સલ્ટ કરો. ઇન્સ્ટેડ ઓફ ડ્રોપિંગ યુ શુડ ગો અહેડ વિથ ધેટ. અને એમ લાગે કે હા નથી કરવું, હા બીજો પીડી બનાવો, કેનવાસ ફરી કરો, બીજા પ્રોબ્લેમ પર શીટ બધા આપણી પાસે 8-10-15 તો ડિફાઇન કરેલા છે ને, પછી ક્યાં પાસે એ ના કર્યા હોય તો કે તમારા બેચમાં પણ થશે. એડિશન લેવલ પર જો અહીંયા ડિફિકલ્ટી આઈડેન્ટિફાઈ ના કરીએ આપણે આગળ જે વાત તો પ્રોબ્લેમ છે, રાઈટ. એટલે એ રીતે કરવાથી આ ઘણું સ્ટ્રીમલાઇન તમારું કામ થશે. કોઈક તમને એમ માનો કે નથી ડિરાઈવ થતું કંઈક સ્પેસિફિક અંદર સોલ્યુશન, તેમાં ડિસઅપોઇન્ટમેન્ટ થવાની કે કરવાની જરૂર નથી. જે કંઈ રફ આઈડિયા લાગે છે તેને બનાવવાનો આગળ લઈ જવાનો પ્રયત્ન કરો. ડ્રોપ કરવો હશે તો પીડી લેવલ પરથી જ આપણે આગળ નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ વધવાનું છે, રાઈટ. સો આટલું થશે, બરાબર છે.